આખો મામલો એ રીતેનો છે કે આ જે ભોગ બનનાર ફરિયાદી છે જેનું નામ ઇબ્રાહીમ મુસાભાઈ મુકાદમ છે પોતે 59 વર્ષના છે અને એમનું જે પહેલા લગ્ન થયેલા હતા એ એમના વાઇફની ડેથ થઈ ગઈ બાદ એમને બીજી વખત લગ્ન કરવાની જે એની મનસા જાગી એનાથી એમણે એમના કોઈ સંબંધી દ્વારા એક જે આરોપી છે ઇરફાન શેખ કરીને જે દલાલ તરીકે છે જેમાં આપણે એને આપણે આરોપી નંબર 1 તરીકે લીધો છે એનો સંપર્ક કર્યો અને એના સંપર્કથી એને એક મહિલા બતાવી આ જે દલાલ છે ઇરફાનભાઈ એમણે આ ભોગ બનનાર ઇબ્રાહીમને જેનાથી એને મહિલાનો સંપર્ક કર્યો અને પછી વચેટિયા તરીકે એ દલાલને 10,000 રૂપિયા આપવાનું નક્કી થયું કુલ 40,000માં નક્કી થયું 30,000 રૂપિયા પેટે કોઈ સોનાની વીટી અને 30,000 રૂપિયા રોકડા તે જે આ આરોપી નંબર 2 મહિલા છે જે લૂંટેરી દુલ્હન છે તેને આપવાના ફિક્સ થયા અને 10,000 રૂપિયા ઇરફાનભાઈ જે દલાલ છે એને આપવાના નક્કી થયા પછી ત્યાં લગ્ન કરાવ્યા ને લગ્ન કર્યા અને પહેલા જ દિવસે તેણે એવું કોઈ પણ ખોટું બહાનું કાઢ્યું કે મારે અહીંયા નથી રહેવું હું જવા માંગુ છું મારા મોટા પપ્પા એક્સપાયર થઈ ગયા છે તો મારે અહીંયા નથી રહેવું હું જતી રહું છું તેથી ફરિયાદી જે ભોગ બનનાર છે એને થોડો શક ગયો કે હજી આજે જ લગ્ન કર્યા અને આજે જ કેમ આ જવા માટે નીકળી છે એને પોલીસનો સંપર્ક કર્યો એટલે સંપર્ક કર્યો પછી આપણે બંને આરોપીઓની જે આરોપી મહિલા છે એની ધરપકડ કરી અને ફરિયાદ આપણે 406-420 મુજબ દાખલ કરેલી છે કુલ એમણે 35,000 રૂપિયાની વીટી છે 40,000 રૂપિયા રોકડા છે ને 15,000 રૂપિયાના કપડાં પણ લઈ દીધેલા છે આ જે આરોપી છે જે ભોગ બનનારની પત્ની તરીકે જે એને બનાવટ કરેલી છે તે મહિલા ને બીજું કે જે આ મહિલા છે એના આ ચોથા લગ્ન છે અગાઉ પણ આ રીતના એને લૂંટેરી દુલ્હન તરીકે એને 3 લગ્ન અગાઉ કરેલા છે આ ચોથા લગ્ન એ અહીંયા વેરાવળમાં કર્યા જેનો આપણી આ કિસ્સો ધ્યાનમાં આવતા ત્વરિત આપણે પગલાં ભરી અને 406-420 મુજબની ઇબ્રાહીમ મુસા મુકાદમ અને આ જે મહિલા છે બંને વિરુદ્ધ આપણે ગુનો દાખલ કરેલો છે ને આગળની તપાસ પીએસઆઈસી મુસા સાહેબ ચલાવી રહ્યા છે ને હાલ તપાસ ચાલુ છે મારો અને સમગ્ર ગુજરાત પોલીસનો એક એવો જાહેર જનતાને અનુરોધ છે કે કોઈ પણ લાલચમાં કે લોભમાં આવીને એવું કોઈ પણ તમે કૃત્ય ના કરો કે જેનાથી તમે કોઈ એવા કોઈ ક્રાઇમનો કોઈ પણ ક્રિમિનલનો ભોગ બની જાઓ કે જેનાથી તમારે કોઈ નુકસાની ભોગવવી પડે સામાજિક માનસિક શારીરિક કે પછી આર્થિક કોઈ પણ પ્રકારની નુકસાની ભોગવવી પડે એવું કોઈ પણ કૃત્ય ના કરો તમારા કે તમારા સંબંધી સાથે એવું કઈ થઈ રહ્યું છે એવો કિસ્સો જો કોઈ પણ જાહેર જનતાના ધ્યાનમાં આવે તો પોલીસનો સંપર્ક કરી અને ત્વરિત પગલાં ભરવામાં આવે એવો મારો તમામ જાહેર જનતાને અનુરોધ છે.